ફ્રેન્ડ્સ, રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન અને સૌને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આજે આપણો વ્લોગ નથી, આજે અનુભવો શેર કરવાના છે. જે બે દિવસથી આપણે વિડીયો નહોતો મૂક્યો, તો કામગીરી હાલતી હશે એ તમે સમજી શકો છો. તો કામગીરી આપણી હાલતી હતી, મારો જે મંદિરનો ગેટ હતો એ પ્લાયવુડનો હતો, એને પ્લાયવુડમાં કલર કામ કઈ રીતે કરવું તે બધું આપણે આ વિડીયો એના માટે જ બનાવ્યો છે કે જ્યારે આપણે રવિવારે ફ્રી હોઈએ, રજાના દિવસોમાં ફ્રી હોઈએ, ત્યારે આપણે ઘરે બેઠા હોય ને કલર કામ કરવાનું, બારીનું કલર કામ હોય, દરવાજાનું કલર કામ હોય, એવા બધા છોટ નાના મોટા કામ રહેતા હોય છે, તો એ બધું ઘરે બેઠા આપણે કઈ રીતે કરી શકીએ, તો એના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. કારણ કે અમે બે દિવસ લગાતાર એ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ શીખો ઘરે બેઠા પ્લાયવુડમાં કલર કામ કેમ કરાય. કારણ કે જો લોખંડની ગ્રીલમાં કલર કરવો હોય તો સહેલો હોય, અસ્તર લગાવ્યો અને કલર પોલિશ કર્યો, કલર થઈ ગયો. પછી વુડમાં પણ એ રીતે જ હોય, અસ્તર ને કલર. પણ પ્લાયવુડનો દરવાજો હોય કે વિન્ડો હોય, એમાં કલર કરવું થોડુંક અઘરું હોય છે. તો એ બધું વિગતવાર આપણે આ વિડીયોમાં બધું બતાવ્યું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હા ફ્રેન્ડ્સ, નવા વ્યૂઅર હોય ને ફ્રેન્ડ્સ, એ જો તમને આમાંથી કંઈક માહિતી મળતી હોય ને તો ફ્રેન્ડ્સ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કરી દેજો અને કરી દેજો. તો હવે આપણે જઈએ છીએ આપણા મંદિરના દરવાજા સુધી અને કઈ રીતે બે દિવસ કામગીરી આવેલી તે બધું તમને વિડીયો દ્વારા સમજાવતો જઈશ. ઓકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, પ્લાયવુડના ગેટને હું કલર કામ ચાલુ થઈ ગયું છે. વોલ પૂટી છે, આપણી પાસે બે કલર છે અને સાથે સાથે 100 નંબરનો કાગળ તેમજ કાચ કવર કરવા માટેનો જે સ્ટીકર કાગળ આવે છે તે છે. તો આ રીતે પહેલાં કાચ કવર કરી લઈશું. પ્લાયવુડનો ગેટ છે એટલે તેના માટે અસ્તર પણ લીધેલું છે. હવે આપણે આની ઉપર અસ્તર લગાડશું. ફ્રેન્ડ્સ, આમ જોવા જોઈએ તો આપણે ઘરના બારી દરવાજા લોખંડના હોય કે વુડના હોય તો એમાં અસ્તર અને કલર કામ આવતું હોય છે. જ્યારે પ્લાયવુડના દરવાજામાં અસ્તર તેમજ પૂટી પછી કલર કામ અને ફિનિશિંગ ટચ આપવાનો હોય છે. આ રીતે આપણે અસ્તર લગાવી દીધું છે. તો હવે આપણે વોલ પૂટી ભરવાની થાય છે, જેથી કરીને આપણા પ્લાયવુડમાં રહેલા ખાડા કપડાં કવર થઈ જાય અને ક્યાંય પણ ખાડો કે ડાક ના રહીએ. તેના માટે વોલ પૂટીથી ગેટ બંને કવર કરવાના છે. આના માટે 3 વાર આપણે આ રીતે પૂટી ભરવાની હોય છે. અને પૂટી ભર્યા પછી 4-5 કલાક આ રીતે તડકે સૂકવવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે 100 નંબરનો કાગળ લઈ અને આપણે પૂટી ઘસી નાખશું, જેથી કરીને ફિનિશિંગ આપણું સારું આવે અને જે આના પછીનો આપણો અસ્તરનો હાથ છે એ વ્યવસ્થિત લાગે આપણા ગેટમાં. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે બેઠા જ્યારે ફ્રી હોય ત્યારે આ રીતે કોઈ વિન્ડો કે ગેટ ઘરમાં બાકી રહી ગયા હોય તો તેનું પોલિશિંગ આ રીતે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણો અસ્તરનો હાથ લાગે છે. હવે અમે મંદિરમાં ગેટ ચડાવી દીધા છે, હવે કલર કામ ચાલુ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અમે કલર ગોલ્ડન બ્રાઉન લીધો છે, લાઇટ બ્રાઉન ટૂંકમાં. એટલે કલરના ટોટલ આમ ગણીએ તો ફિગર સાથેના 3 હાથ આવશે. આ રીતે અમે પહેલી વાર સ્ટાર્ટ કરી દીધો છે કલર. અને જે આ કામગીરી કરે છે તે મારા મિસિસના માસીનો છોકરો છે, એટલે મારા માસીજીનો છોકરો રાહુલ, તે પેઇન્ટર છે અને કલર કામ સાથે સંકળાયેલો છે અને થોડી ઘણી હેલ્પ હું એને કરું છું.
આ રીતે લાઇટ બ્રાઉનના 3 રાઉન્ડ છે આપણા, 2 રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ ડાર્ક બ્રાઉનનો રહેશે, જે આપણે ફિગર પાડવાના છે. એકદમ સનમાઇકા જેવો ઉઠાવ આવે એ રીતે ફિગર પાડવાના છે, વુડી ઇફેક્ટ. એટલે પ્લાયવુડના ડોર કે વિન્ડોમાં તમે જ્યારે પણ પોલિશ કરવાના હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે વોલ પુટીથી ફિનિશિંગ આપવું, પછી જ કલર કરવો, નહીંતર પ્લાયવુડ ફૂલવાની શક્યતા વધારે રહે છે. આ રીતે પહેલો હાથ લાગી ગયો છે, હવે બીજો હાથ આ સુકાય ત્યારબાદ લગાડવાનો હોય છે. હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે આપણો કલરનો, લાઇટ બ્રાઉનનો. ફ્રેન્ડ્સ, બંને હાથ લાગી ગયા છે. મંદિર અંદરના ગાડા એ હોવાથી પંખા બંને સાઈડ ચાલુ કરી દીધા છે, જેથી કરીને વેલાહારી હુકાય અને આપણો જે ત્રીજો ફિગર પાડવાનો છે ડાર્ક બ્રાઉનથી સનમાઇકા ફિનિશિંગ આપવાનું છે, તેની શરૂઆત કરવાની હોય એટલા માટે પંખા બંને ચાલુ કરી દીધા છે અને જેમ બને તેમ વેલાસર સુકાય. રાહુલે હવે વુડી ઇફેક્ટ આપવા માટે કામગીરી ચાલુ કરી દીધી છે. તમે પણ ઘરે કરી શકો છો. રાહુલે ગરમ કાપડ જર્સી, અમારે ટૂંકમાં દેશી ભાષામાં કહીએ તો જર્સીનો ટુકડો લઈ અને ડાર્ક બ્રાઉનમાં પલાળીને એની રીતે ઇફેક્ટ આપે છે. જુઓ, સિમ્પલ છે, તમે પણ ઘરે બેસીને કરી શકો છો. એકદમ સનમાઇકા લુક આવતો જાય છે. આપણે મંદિરમાં સનમાઇકો શું કામ નથી વાપર્યો? તો વડીલોએ આપણને કીધું હતું કે ભાઈ સનમાઇકો મંદિરમાં ના હોય એટલા માટે આપણે વાપર્યો નથી. તો ફ્રેન્ડ્સ, ફિગર પાડી દીધા છે રાહુલે, એકદમ વુડી ઇફેક્ટ આવે છે. જુઓ, હજી પણ લાસ્ટ રાઉન્ડ આપણો પોલિશ કરવાનો છે, જેથી કરીને દરવાજાની ચમક આવે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોના માધ્યમથી કંઈ પણ માહિતી મળતી હોય તો ફ્રેન્ડ્સ લાઈક કરવાનું ના ભૂલશો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને હા ફ્રેન્ડ્સ, સાથ સહકાર જેવો આપો છો તેવો જ આપતા રહેજો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ફૂલ ઇફેક્ટ આવી ગયો છે ફ્રેન્ડ, અત્યારે લુક એકદમ જોરદાર આવી ગયો છે મંદિરના ગેટનો. ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો આ વિડીયો? જય જવાન જય કિસાન. મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.